નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો સંદર્ભ ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર પાઠ 20 જેની અંદર આજનો આપણો મુદ્દો છે બંધારણીય જોગવાઈઓ. કે આ બંધારણીય જોગવાઈઓ કોના માટેની છે કે જેમાં આપણે આગળના વિડિયોની અંદર જોયું હતું ફક્ત અનુસૂચિત જાતિઓ અનુસૂચિત જનજાતિઓ માટેનો વિકાસ થાય અને તેમનું એક સારામાં સારી રીતે કલ્યાણ થાય આવા કલ્યાણના હેતુ માટે થઈને આપણા બંધારણ દ્વારા અમુક પ્રકારની જોગવાઈઓ કીધી છે. એની અંદર એના બે પ્રકારો હોય છે, સામાન્ય જોગવાઈ અને અમુક જોગવાઈઓ એવી છે કે જે ખાસ રીતે જોગવાઈઓ આપેલી છે કે જેનું ફરજિયાતપણે દરેકે દરેક લોકોએ તેનું પાલન કરવું પડે છે અને આજે બધા પછાત વર્ગના લોકો છે તો તેને આપણે સહમતિ પણ આપવી પડે છે. હવે આપણે પેલી જોઈશું સામાન્ય જોગવાઈ કે બંધારણ દ્વારા આ સામાન્ય જોગવાઈઓ કેવી કેવી રીતના આપેલી છે તો એમાં પણ એનો એક પેટા મુદ્દો પડે છે બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે જે જે પ્રકારની એની જોગવાઈઓ કીધી છે કે ભાઈ આવી આવી વસ્તુઓની અંદર ક્યાંય જે આપણે ભેદભાવો જોવા મળે છે તો એ ભેદભાવોને કે આપણે દૂર કરવા અને આપણે આ બધા લોકોને સમાનતાની દ્રષ્ટિએ જોવાના છે તેની અંદર કે આપણે ઊંચ નીચના કે ગરીબ અમીર તવંગરના કોઈ પણ જાતના ભેદભાવો રાખ્યા વગર એ લોકો પણ સામાન્ય રીતે પોતાનું જીવન જીવી શકે એના માટેની અમુક જોગવાઈઓ આપણે કીધી છે. બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે કેવળ એટલે કે માત્ર ધર્મ જાતિ જ્ઞાતિ પછી તેનું જન્મ સ્થાન ભાઈ કઈ જગ્યાએ જે તે વ્યક્તિનો જન્મ થયેલો છે તે જન્મ સ્થાન કે તેમાંની કોઈ પણ બાબતોને કારણે જે આપણા ઘણા બધા જે આપણે ભેદભાવ જોઈ છે આ વ્યક્તિ છે તો ભાઈ આ રાજ્યની છે આપણે આ રાજ્યના છે આવી રીતના પ્રદેશની અંદર પણ કોઈના કોઈ રીતે આપણને ભેદભાવ જોવા મળતા હોય છે. તો આ જે બધા ભેદભાવો છે એ ભેદભાવોની અંદર આજે આર્ટિકલ 15 પ્રમાણે આપણને જોગવાઈ કીધી છે તો એ જોગવાઈ શું કરે છે તો કે જે જે પ્રકારના કોઈના કોઈ રીતે ભેદભાવો થાય છે તો એ ભેદભાવો ઉપર પ્રતિબંધ મૂકે છે કે ભાઈ ખરેખર ક્યાં આવા ભેદભાવ હોવા જોઈએ નહીં વ્યક્તિ વ્યક્તિ વચ્ચેના. વધુમાં શું કીધું છે તો કે વધુમાં જે બંધારણીય કલમ દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ જેમાં પેલું જ કીધું છે દુકાન જાહેર રેસ્ટોરન્ટો હોટલો જાહેર મનોરંજન માટેના સ્થળો જે આપણે બાગ બગીચા વગેરે છે બીજા સ્થળો છે એની અંદર આપણે કોઈ વ્યક્તિને પ્રવેશતા અટકાવી શકાતા નથી એમાં કોઈ પણ લોકો આવી શકે છે ત્યાં જેને બેસી શકે છે તો એમાં આપણે કોઈને મને કરી શકતા નથી. તો આવા જાહેર મનોરંજન સ્થળોમાં વગેરેની અંદર જ્યાં પ્રવેશ મેળવવામાં કોઈ પણ જગ્યાએ ક્યાં આવો આપણે ભેદભાવ રાખવાનો નથી અને કદાચ જો ક્યાંય આવા ભેદભાવો જોવા મળતા હોય તો એ ભેદભાવોને આપણે દૂર કરવાના છે. ત્યારબાદ કુવા તળાવ આ બધા જાહેર સ્થળો છે તો તેનો બધા લોકો ઉપયોગ લઈ શકે છે. પહેલાના સમયમાં આપણને જોવા મળતું કે જે ઘણા બધા પછાત વર્ગના લોકો છે તો એ જ્ઞાતિના લોકોને આપણે પાણી ભરવા દેતા નહીં તો એના કારણે સમાનતાના હકનો ભંગ થતો આવું આપણને જોવા મળતું. પણ ધીરે ધીરે આજે બધા ભેદભાવો છે એ ભેદભાવો આજે દૂર થઈ ગયા આજે આપણે બધા લોકો સમાનતાની દ્રષ્ટિએ રહેવા લાગ્યા છીએ હવે આપણે કોઈ જ્ઞાતિ જાતિના ક્યાંય ભેદભાવો રાખતા નથી. તો આવા કુવા તળાવ સ્નાન માટેના ઘાટ રસ્તાઓ સર્વાંગ અથવા તો અંશત રાજ્ય તરફથી નિભાવતા અથવા તો જાહેર જનતાના ઉપયોગ માટે જે આપણી બધી સામાન્ય પ્રજા આ બધી ચીજ વસ્તુઓનો કોઈ ના કોઈ રીતે ઉપયોગ કરે છે સમાનતાની દ્રષ્ટિ તો એ ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોના જે ઉપયોગ છે આ બધી જગ્યાએ બધા સ્થળોની અંદર જે આપણે એનો કોઈ ના કોઈ રીતે ઉપયોગ લે છે તો એ ઉપયોગ અંગે કોઈ પણ નાગરિક છે કોઈ પણ નાગરિક કોઈ પણ પ્રકારની ગેરલાયકાત જવાબદારી નિયંત્રણ અથવા તેના ઉપર
કોઈ પણ પ્રકારની ક્યાંય શરત લાદી શકાશે નહીં. શું કામ? તો કે આ બધા જાહેર સ્થળો છે, એની અંદર કોઈની વ્યક્તિગત માલિકી રહેલી નથી. જો વ્યક્તિગત માલિકી હોય તો એમાંથી એ કરી શકે છે, કોઈ પણ લોકોને મને કરે તો એમાં એ વ્યક્તિગત. શું કામ? પેલું પર્સનલી છે, વ્યક્તિગત છે એટલા માટે. પણ આ બધા સ્થળો કેવા છે? કોઈ જાહેર સ્થળો છે એટલા માટે ત્યાં કોઈની ક્યાંય મને કરી શકાશે નહીં, અથવા તો એની પર કોઈ પણ પ્રકારની શરતો લાદી શકાશે નહીં. આ જે બધી જોગવાઈઓ છે એ જોગવાઈઓ આપણને બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે બંધારણની અંદર એનો સમાવેશ કરેલો છે. ત્યાર પછી આવશે આર્ટિકલ 29 પ્રમાણે. તો એમાં શું કીધું છે? તો કે ભારતના પ્રદેશમાં અથવા તો તેના કોઈ પણ ભાગમાં આપણા દેશના કોઈ પણ ખૂણે વસતા કોઈ પણ નાગરિક, એટલે કે જે આપણા દરેકે દરેક લોકો વસવાટ કરી રહ્યા છે, તો એની અંદર જો કોઈ વિશિષ્ટ અલગ પ્રકારની ભાષા, તેની લિપિ કે પોતાની કહી શકાય તેવી જે આપણી સંસ્કૃતિ છે, કલ્ચર, એ સંસ્કૃતિ ધરાવતા હશે તો તેને સાચવવાનો અને તેમને અધિકાર રહેશે. હવે આપણી આ જે સંસ્કૃતિ છે, આપણી લિપિ છે, આપણી ભાષા છે, તો આપણે એનું શું કરવાનું છે? આપણે એનું જતન કરવાનું છે ને સાથે સાથે ઉપયોગ પણ આપણે બધે લઈએ છીએ. તો એ ઉપયોગ લે છે એના બદલે આપણે એનું રક્ષણ પૂરું પાડવાનું છે. આપણે એને જાળવી રાખવાનો પ્રયત્ન કરવાનો છે કે ભાઈ આપણી ભારતીય સંસ્કૃતિ છે, તો એ ભારતીય સંસ્કૃતિની અંદર આપણી કેવી ફરજ બને છે એક નાગરિક તરીકે, કે જે આપણને સરસ મજાની એવી ભાતીગર સંસ્કૃતિ મળેલી છે, તો એ સંસ્કૃતિનું આપણે જતન કરવાનું છે. સંસ્કૃતિને આપણે ક્યારેય કોઈ બેસવાની નથી. એકબીજા દેશોની સંસ્કૃતિ જોઈને આપણે આપણી સંસ્કૃતિને ભૂલી જવાની નથી, પરંતુ આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિની અંદર આપણે ગૌરવ વધારવાનું કાર્ય કરવાનું છે. આ એક આપણી બધાની એક નૈતિક ફરજ બને છે. કેવળ ધર્મ, આપણી જ્ઞાતિ, પોતપોતાની ભાષા કે તેમાંના કોઈ પણ આધારે રાજ્ય તરફથી નિભાવાતી અથવા તો નાણાકીય સહાયથી, જે આપણે નાણાકીય રીતે પણ કોઈ ના કોઈ રીતે સહાય મેળવીએ છીએ, તો એ સહાયથી ચાલતી જે શૈક્ષણિક સંસ્થાઓ છે, કે જે આપણે આગળના વિડીયોની અંદર પણ જોયું કે ભાઈ કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ છે તો એની અંદર અને એમાં આ શૈક્ષણિક સંસ્થાઓ કેવી છે, કે જે સરકારનું અનુદાન મેળવતી હોય, સરકાર તેમને સહાય પૂરી પાડતી હોય ચલાવવા માટે, તો આવી સરકારી સહાય મેળવતી જે શૈક્ષણિક સંસ્થાઓ છે તો એની અંદર આપણે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વગર આપણે શું કરવાનું છે? તો એ આવી સંસ્થાઓની અંદર નાગરિકને પ્રવેશ મેળવવાની અંદર આપણે કોઈ પણ જાતનો ક્યાંય ભેદભાવ રાખી શકશું નહીં, અને દરેક લોકોને આપણે સમાનતાની દ્રષ્ટિએ આપણે પ્રવેશ આપવાનો છે, અને આ પ્રવેશની અંદર આપણે કોઈ પણ લોકોની રોકાયત કરી શકતા નથી. એમાં દરેક ધર્મનો, દરેક જ્ઞાતિના લોકો છે તો એ લોકોના બાળકો પ્રવેશ મેળવી શકશે અને સારામાં સારી રીતે શિક્ષણ મેળવી શકશે. તો એની અંદર ક્યાંય કોઈ પણ જાતનો આવા પ્રવેશ મેળવવા માટેનો પ્રતિબંધ રહેલો નથી. હવે આજે આપણે જોગવાઈઓ જોઈ બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે અને 29 પ્રમાણે, આ બધીની એક સામાન્ય જોગવાઈઓ હતી. હવે ત્યાર પછીની આપણી જોગવાઈઓ આવે છે ખાસ પ્રકારની જોગવાઈઓ, કે જેમાં સરકારે તટસ્થ રીતે કહી દીધું છે કે આ જે બધી જોગવાઈઓ છે એમાં આપણે ખાસ સારામાં સારી રીતે તેનો આપણે ઉપયોગ લેવાનો છે અને તેનું આપણે અનુકરણ કરવાનું રહેશે. તો એ ખાસ જોગવાઈની અંદર શું કીધું છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો જે છે આપણે ધોરણ 9 ની અંદર પણ શીખી ગયા, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત, એ સિદ્ધાંતોની જે કલમ છે કલમ નંબર 46, તો એ કલમ નંબર 46 અનુસાર પ્રજાનો જે પછાત વિસ્તાર રહેલો છે તો એ પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કેળવણી, કેળવણી એટલે કે શિક્ષણ મેળવવું, જેમ કે ગાંધીજીએ કીધું કે ખરાબ અક્ષરે અધૂરી કેળવણીની નિશાની છે. અને કેળવણી એટલે કે શું? કેળવણી એટલે કે શિક્ષણ મેળવવું. તો આ કેળવણી વિષયક એટલે કે શિક્ષણને લગતી અને આર્થિક લાભો તેને જળવાય તે માટે રાજ્ય શું કરશે? તો કે આપણી રાજ્ય સરકાર છે તે ખાસ
અને સામાજિક અન્યાય કોઈ પણ રીતે થતો હોય, આપણા સમાજની અંદર પણ ક્યાંક સામાજિક રીતે ભેદભાવ થતા હોય, તો એ સામાજિક અન્યાય અને કોઈ પણ પ્રકારના શોષણ થતું હોય તો એ શોષણ સામે આ જોગવાઈ દ્વારા તેમનું રક્ષણ પૂરું પાડી શકાશે. એટલા માટે આપણે એ બધી સરસ મજાની જોગવાઈઓ કીધી છે કે જેના દ્વારા આજે આપણે કોઈ પણ પ્રકારના ભેદભાવનો ભોગ બનતા નથી. અને જો ઉદાહરણ કેસ આવા ક્યાંય ભેદભાવો થતા હોય તો એ ભેદભાવોને આપણે બંધારણીય કલમ મુજબ કે તેના જે આર્ટિકલો છે એ આર્ટિકલ મુજબ આવા ભેદભાવોને આપણે નાબૂદ પણ કરી શકાય છે, એની સામે આપણે રક્ષણ મેળવી શકીએ છીએ. પણ એ રક્ષણ આપણે ક્યારે મેળવી શકીએ? જ્યારે આપણા આ સરસ મજાના બંધારણની અંદર આવી જોગવાઈઓ કરેલી છે, એ જોગવાઈ પ્રમાણે અથવા તો એ જોગવાઈના આધારે આજે આપણે બધાએ રક્ષણ મેળવી શકીએ છીએ. એના કારણે આજે આપણે કોઈ પણ લોકો ક્યાંય શોષણ કરી શકતા નથી, અને જો કદાચ શોષણ થતું હોય તો એને આપણે અટકાવી પણ શકીએ. આર્ટિકલ 16 ની પેટા કલમ 4 પ્રમાણે રાજ્ય અસ્તરની જે નોકરીઓ છે, રાજ્ય સરકાર દ્વારા જે સરકારી નોકરીઓ, જાહેર આયોગ દ્વારા જે નોકરીઓની તક પૂરી પાડવામાં આવે છે, તો એ નોકરીઓની અંદર અમુક વર્ગો જે રહેલા છે એ વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું નથી એવું રાજ્યને લાગે તો તેમના માટેની જગ્યા અને તેમની જે નિમણૂક માટેની અનામત રાખવાની જોગવાઈ છે એ જોગવાઈ કરવાનો પણ રાજ્યને અધિકાર છે, અને રાજ્ય સરકાર તેમાં તરત જ તાત્કાલિક નિર્ણયો લઈને આવા બધા લોકોની જગ્યાઓ છે એ નક્કી કરશે અને તેને અનામતની જે આ સુવિધા છે એ સુવિધા પૂરી પાડશે. ત્રીજી જોગવાઈ આર્ટિકલ 330, 332 અને 334 આ ત્રણેય કલમ પ્રમાણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા તેમજ કેન્દ્રની લોકસભા માટે તેમના માટે કેટલીક જે બેઠકો છે, જુદી જુદી એ બેઠકો તેમાં અલગ રાખેલી છે, અનામત રાખેલી છે, જેમાં શું કામ રહ્યું છે તો કે કેન્દ્રમાં રાજ્યસભા કોઈ પણ બેઠક આવી અનામત રાખવામાં આવી નથી, એટલા માટે આ રાજ્યની વિધાનસભા તેમજ તેની કેન્દ્રની જે લોકસભા છે એ લોકસભા માટે કેટલીક બેઠકો અનામત રીતે તેમાં રાખેલી છે કે જેમાં અનામતના ની અંદર જે લોકોનો સમાવેશ થાય છે એ લોકો જે બેઠક મેળવી શકે છે. ચોથી જોગવાઈ જોઈએ ગ્રામ પંચાયત અને આપણી જે નગરપાલિકાઓ છે શહેરની અંદર, નગરપાલિકાઓ અને મહાનગરપાલિકા આ શહેરની અંદર હોય છે, જ્યારે આપણા ગામડાઓનું જે બધું વહીવટ છે એ આપણી ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જે આપણી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય છે એનું હેન્ડલિંગ કરતી હોય છે. પણ ગ્રામ પંચાયત કે શહેર લેવલે નગરપાલિકાઓ પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની આની અંદર પણ કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. આપણે ગામડામાં જોઈએ છીએ તો કે અમુક સમયે બક્ષી પંચની સીટો આવે છે, અમુક સમયે એસસી એસટીની સીટો આવતી હોય તો ત્યારે એનો જે સરપંચ છે એ એસસી એસટીના લોકોમાંથી જ બની શકે છે. ત્યારે પછી બક્ષી પંચ કે ઉપરના લોકો ત્યાં સરપંચ તરીકેની ઉમેદવારી નોંધાવી શકતા નથી. શું કામ કે ભાઈ કર્મ છે એ કર્મની અંદર ફરજિયાત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની જ્યારે બેઠક નક્કી કરેલી હોય છે તો ત્યારે એ લોકો જ તેની જે આગેવાની છે એ સંભાળી શકે છે, આવી પણ જોગવાઈ કરેલી છે. આ ઉપરાંત આ બધી આપણી શું હતી તો કે અલગ અલગ રીતે જોગવાઈઓ છે અને એ જોગવાઈઓનું આપણે ફરજિયાતપણે પાલન કરવું પડે છે. આ ઉપરાંત જુદી જુદી જે આપણી 1950 થી પંચવર્ષીય યોજનાઓ દાખલ થઈ અને પંચવર્ષીય યોજનાની અંદર હરિયાળી ક્રાંતિ, શ્વેત ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ આવે અનેક પ્રકારની ક્રાંતિઓ થઈ છે તો એ અને આજે પંચવર્ષીય યોજનાઓ છે શા માટે કરવામાં આવી તો આ બધા જ્યાં જ્યાં આપણે કોઈના કોઈ ક્ષેત્રોની અંદર હજુ આપણને પછાતપણું જોવા મળતું એ પછાતપણાને દૂર કરવા માટે થઈને આ પંચવર્ષીય યોજનાઓની 1950 થી શરૂઆત કરી અને દર 5-5 વર્ષના તબક્કે આ પંચવર્ષીય યોજનાઓ પસાર થઈ કે જે અત્યાર સુધી લગભગ 11 જેટલી પંચવર્ષીય યોજનાઓ પસાર થઈ ચૂકી છે. તો આ પંચવર્ષીય યોજના દ્વારા આપણને શું લાભ મળ્યો તો આજે ઘણા બધા ક્ષેત્રોની અંદર આપણે જ્યાં ને જ્યાં ક્યાંક ને ક્યાંક સુવિધાઓ ખૂટતી હતી એ સુવિધાઓ તેમાં
પરિપૂર્ણ કરવામાં આવ્યું. જેમ હરિયાળી ક્રાંતિ છે તો હરિયાળી ક્રાંતિ દ્વારા આપણે ખેતીની અંદર સુધારેલા બિયારણોની જાતો, બીજી ઘણી બધી જે ટેકનોલોજી છે એ ટેકનોલોજીનો સુધારો આપણે હરિયાળી ક્રાંતિ દ્વારા લાવી શકાય. એટલા માટે આજે બધી આપણી પંચવર્ષીય યોજનાઓ છે તો એ પંચવર્ષીય યોજનાઓ આપણને ખૂબ જ ઉપયોગી નીવડી છે. આ ઉપરાંત જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ હેઠળ શું કહ્યું છે તો કે જુદી જુદી છાત્રાલયો, છાત્રાલયોની રચના, શિષ્યવૃત્તિની યોજના કરવા જે એસસી અને એસટીના લોકો છે એને સરકારી શાળાઓની અંદરથી દર વર્ષે શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. તો શિષ્યવૃત્તિ આપવામાં આવ્યું શું છે, જેથી કરીને બાળક શાળાએ આવતું થાય, એના માતા પિતા છે શાળાએ મોકલે અને એનો જે ભણવા પાછળનો ખર્ચ છે એ ખર્ચ પણ તેને શિષ્યવૃત્તિમાંથી નીકળી જાય છે. જેથી કરીને આવી બધી આવા બાળકોને સુવિધા આપવામાં આવે તો જેથી કરીને બાળકો છે એ શાળા સુધી પહોંચવા લાગે, શાળાનું પગથિયું ચડે અને શાળામાં સારું શિક્ષણ મેળવી શકે. આવા હેતુથી આપણી રાજ્ય સરકારે આ એક શિષ્યવૃત્તિની યોજના પણ ઘડી કાઢી છે અને આવા પછાત વર્ગના બાળકોને શિષ્યવૃત્તિ પણ પૂરી પાડવામાં આવે છે. અને અનેક પ્રતિયોગ્યતા કસોટી એટલે કે પોતાનું જે બાળક છે, કોઈ પણ આ પછાત વર્ગનું જે બાળક છે પ્રતિયોગ્યતાની કસોટી એટલે કે પરીક્ષા છે એ પાસ કરશે તો એને આગળ મફતમાં શિક્ષણ પણ મેળવી શકે છે. જેમ કે આપણે જવાહર નવોદયની પરીક્ષાઓ છે, બીજી પણ ઘણી બધી આ રમતગમત ક્ષેત્રની અંદર પણ આવી પરીક્ષાઓ લેવામાં આવે છે, જે પરીક્ષાનો પાસ કરી દેવામાં આવે બાળક દ્વારા તો એ બાળકને ધોરણ 12 સુધી સાવ મફતમાં એને શિક્ષણ પૂરું પાડવામાં આવે છે અને દરેક પ્રકારની એને રહેવા જમવા માટેની સુવિધાઓ પણ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવે છે. જેથી કરીને આવા ગરીબ વર્ગના બાળકો જો એ પ્રતિયોગ્યતાની પરીક્ષાઓ પાસ કરીએ તો એ આસાનીથી ભણી શકે છે. એટલા માટે આવી પ્રતિયોગ્યતા કસોટી માટેની તાલીમ અને તેને લગતું માર્ગદર્શન મેળવવા માટેના જે વર્ગો છે, ક્લાસીસ, એ વર્ગો શરૂ કરવામાં આવે છે. જેથી કરીને આવા બાળકો છે એ સારામાં સારી રીતે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરીને પોતાનું જીવન છે તેને ઉજાગર બનાવી શકે. શૈક્ષણિક વિકાસ અર્થે આશ્રમ શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે અને આશ્રમ શાળાઓની અંદર પણ આ શિષ્યવૃત્તિની ઘણી બધી આવી યોજનાઓ ઘડી કાઢી છે કે જેમાં ગરીબ વર્ગના બાળકો છે એ સારામાં સારી રીતે શિક્ષણ મેળવી શકે અને આશ્રમની અંદર એને દરેક પ્રકારની સુવિધા પણ વિના મૂલ્યે જ પૂરી પાડવામાં આવે છે. ત્યાં કોઈ પણ જાતની ફી વસૂલવામાં આવતી નથી. સરકારી નોકરીઓમાં જે આપણે જાહેરાત દ્વારા ભરતી પ્રક્રિયા થાય છે તો એ સરકારી નોકરીઓમાં આ જાતિના જે ઉમેદવારો છે, આ જાતિના એટલે કે કોણ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો, તો એ જાતિના ઉમેદવારો માટે ઉંમર તેની વય મર્યાદા હોય છે. તો વય મર્યાદાની અંદર આ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકો છે તેમને 5-7 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે સામાન્ય લોકો કરતા, જેથી કરીને વધુ ઉંમર સુધી નોકરી મેળવવાની તક છે પ્રાપ્ત કરી શકે. તો એની ઉંમર તેની ફી પણ ઓછી ભરવાની હોય છે, ક્યારેક નથી પણ રાખતા. લાયકાતના લઘુ ધોરણોમાં કેટલીક છૂટછાટ આપવામાં આવી છે કે આપણે બધાને 33 વર્ષ સુધીની વય નક્કી કરેલી છે, 35 વર્ષ સુધી આપણે સરકારી નોકરીમાં ઉમેદવારી નોંધાવી શકીએ છીએ. આ બધા લોકો છે 37 વર્ષ સુધી નોકરી માટેની જે તક છે એ તક મેળવી શકે છે. તો એને શું કહ્યું કે ઉંમરની અંદર વય મર્યાદા છે તો એમાં છૂટછાટ આપેલી. ડોક્ટર બાબાસાહેબ આંબેડકર દ્વારા ડોક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ સંસ્થાને આપવામાં આવે છે કે જે નબળા વર્ગોને સામાજિક સમાજ તેનો ઉદ્ધાર કરે છે. આ બધા લોકોની છાયાની જે અખામીઓ છે ખામીઓને દૂર કરવા માટેની સુવિધા પૂરી પાડે છે. કોઈનો ઉદ્ધાર કર્યો કહેવાય પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે જે કાર્ય કરતા હોય, માનવીનું સારામાં સારી રીતે સલામતી જળવાય એવું રક્ષણ પૂરું પાડતા હોય, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને તેનો વિકાસ થાય આવા વિકાસ અર્થે રાજ્યમાં અલગ અલગ વિભાગ અને તેના કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારીની ત્યાં જુદા જુદા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે છે. આ અધિકારીઓ દ્વારા શું કરવામાં આવે છે, બધા લોકોની દેખરેખ રાખવામાં આવતી હોય છે અને તેનું કલ્યાણ કરવા માટેની યોજનાઓ, કાર્યો વગેરે પણ કરતા હોય છે. તો આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જે બધી આપણી જાતિઓ છે દેશ લેવલે, એ રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓ માટે
राष्ट्रीय आयोग ने स्थापना करवामां आवी छे तेमज राज्य ने केन्द्र सरकार द्वारा आ जातिना सामाजिक शैक्षणिक अने तेना आर्थिक विकास माटे पण आ विविध प्रकारनी યોજનાઓ શરૂ કરવામાં આવી છે. હવે એની અંદર આપણે આજે બધી જોઈએ શું હતીની જોગવાઈઓ. હવે આપણે જે જુદી જુદીની યોજનાઓ છે તો કોના કોના માટેની યોજનાઓ છે એ યોજનાઓની અંદર જોઈશું. તો પહેલી જે યોજના જોગવાઈઓ જે આવે છે તો કોના માટેની છે, ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ છે. એ જોગવાઈઓ આપણે જોઈશું. તો આમાં પહેલું જોઈએ છે બંધારણની કલમ 17 અન્વયે અસ્પૃશ્યતાના મુદ્દે આપણે છૂટો છૂટના ભેદભાવો છે કે જે પહેલા આપણે શું કરવામાં આવતું કે કોઈ ઉચ્ચ જ્ઞાતિની વ્યક્તિ અમીર લોકો છે અમીર લોકોને કોઈ જો ગરીબ વર્ગના લોકો છે ગરીબ વર્ગની કોઈ વ્યક્તિ છે જો એને સ્પર્શી છે તો આભર છે લાગે પાણી જેવી છાંટ લેતા ઘરે જઈ તરત પહેલા સ્નાન કરતા પછી ઘરમાં પ્રવેશ કરતા આવા બધા છૂટા છૂટના ભેદભાવ રાખવામાં આવતા. હવે આજે બધું સાવ આપણું જે જીવન છે એકદમ સામાન્ય થઈ ગયું છે, નોર્મલ થઈ ગયું છે. હવે આપણે આવા ક્યાંય છૂટા છૂટના ભેદભાવ રાખતા નથી અને જોવા પણ મળતા નથી. તો એક આપણા માટે સારી બાબત ગણાય છે. આવા ભેદભાવ આપણે ક્યારે રાખવા જોઈએ નહીં. કોઈ દરેક નાગરિક છે કે બધા સામાન્ય લોકો છે, બધા લોકોની અંદર લોહીનું જે સરખું છે એમાં ક્યાંય આવા ક્યાંય ઉપરથી આપણને ભેદભાવ રાખવાનું કીધું નથી. પણ આપણે અહીંયા બધા આવીને એકાબીજા નાગરિકો દ્વારા ઉચ્ચ નીચના ભેદભાવ કરીને આવા ઘણા બધા જે ભેદભાવો છે કે જે આજે આપણા સમાજને કલંક લગાડે છે આવા અસ્પૃશ્યતા વગેરેના ભેદભાવો છે, તો એ ભેદભાવ હંમેશા આપણે ક્યારેય રાખવા જોઈએ નહીં. અને જો કોઈ પણ જગ્યાએ આપણને આવા ભેદભાવો થતા જોવા મળે છે તો એ ભેદભાવોને આપણે દૂર કરવાના છે. આવા કંઈ ભેદભાવ આપણે રહેવા દેવાના નથી. તો અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી સેમા કે બંધારણીય કલમ 17 ની અંદર અસ્પૃશ્યતા સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરાતું જે આચરણ છે તે અમાન્ય ગણે છે. કોઈ પણ જગ્યાએ આપણે એનું આચરણ કરી શકતા નથી. અને અસ્પૃશ્યમાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકાતો છે એ ગેરલાયકાતોનો અમલ કરવો કાયદાની હોય એટલે કે કાયદાની દ્રષ્ટિએ કેવો ગણાય છે, શિક્ષાપાત્ર બને છે, ગુનાપાત્ર પણ બને છે. એની અંદર આપણને ગુનો દાખલ થઈ શકે ત્યારે જ્યારે આપણે આવા અસ્પૃશ્યતાના ગેરકાયદેસર રીતે જો કે આપણે આવા કોઈ પણ વ્યક્તિ સાથે ભેદભાવ રાખતા હોય તો ત્યારે તો એ કાયદાની દ્રષ્ટિએ આપણા માટે ગુનાપાત્ર બને છે. બીજી જોગવાઈ આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યના સામાજિક કલ્યાણ અને તેના સુધારણા માટે એ તેને જાહેર ગણી શકાય એવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓ જે છે આપણા ધર્મને લગતું કાર્ય કરતી આવી સંસ્થાઓ છે સેવા પૂરી પાડતી હોય આવી ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને તેના જે વિભાગો છે એ વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ, સાર્વત્રિક એટલે કે દરેક લોકો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદો કરવાનો અગર તે અંગેનો અમલમાં હોય તેવો કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે આપણે આર્ટિકલ 25 ની અંદર કીધેલું છે. આમાં હિન્દુઓના ઉલ્લેખમાં કોણ કોણ છે તો કે શીખ, જૈન અથવા બૌદ્ધ ધર્મ પાળનારા લોકો છે. આ બધા ધર્મ પાળનારા લોકોનો સમાવેશ આપણે કયા ધર્મમાં કર્યો છે તો કે હિન્દુ ધર્મની અંદર જ કરેલો છે. એટલે આપણે બધા ધર્મ અલગ અલગ છે પણ એ ખરેખર ધર્મ બધા હિન્દુ ધર્મની અંદર જ રહેલા છે. તો એ આવા બધા અલગ અલગ જે આપણા ધર્મ કીધા શીખ, જૈન, બૌદ્ધ વગેરે ધર્મ પાળનારા લોકો અને હિન્દુ ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ અને જૈન ધાર્મિક સંસ્થાઓ જે છે એ ધાર્મિક સંસ્થાઓનો પણ ઉલ્લેખ કરી શકાય છે. તો આ બધી જોગવાઈ કોના માટેની હતી, ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ હતી. હવે પછીની આપણે જે જોગવાઈઓ દઈશું એ કોના માટે લીધી છે તો કે ફક્ત અનુસૂચિત જનજાતિઓ માટેની જોગવાઈઓ રહેલી છે. તો એની અંદર આપણે જોગવાઈઓ જોતી તો કે આર્ટિકલ 1919 ની જે પેટા કલમ 5 છે એ 19 ની પેટા કલમ 5 થી રાજ્યોના રાજ્યપાલોને અનુસૂચિત જનજાતિઓના હિતોમાં આ બધું
બધા લોકોનું આ પછાત વર્ગો છે એ લોકોનું હિત જળવાઈ રહે તેના માટેના સર્વ નાગરિકોમાં ગમે તે પ્રદેશમાં આવજા અવર જવર કરવામાં અથવા કોઈ પણ વેપાર ધંધો કરવાના સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની કે સત્તા આપે સમાન મૂળભૂતમાં ક્યાંક ને ક્યાંક નિયંત્રણ મૂકી શકે છે તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી નાણા દીર્ઘા એટલે કે નાણા ધીરા તથા અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણને આ જાતિના લોકોમાં ક્યાંક ને ક્યાંક એના ઉપર શોષણ થતું હોય તો એ શોષણોને અટકાવવા માટે આપણે શું કરવાનું છે એને અટકાવવાના છે તેના શોષણ થતા તો એ શોષણ થતું અટકાવવા અને તેનાથી થતું તેનું જે રક્ષણ છે એ રક્ષણ કરવા ખાસ કાયદાઓ કરવાનો અધિકાર છે એના માટેના તો આપણે કાયદાઓનો અમલ કરવો પડશે અને કાયદાની હોયથી લોકો સારામાં સારી રીતે રક્ષણ મેળવી શકે અને કોઈ પણ લોકો છે તો આવા લોકોનો ક્યાંક ને ક્યાંક જે એને હેરાન પરેશાન કરતા હોય તો એ બધા લોકો છે તો આવી પ્રવૃત્તિઓ કરતા અટકાઈ જાય અને આ બધા અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિના લોકોનું સારામાં સારી રીતે રક્ષણ થાય એટલા માટે કે આપણે કાયદાકીય રીતે તેનું રક્ષણ પૂરું પાડવું જોઈએ એટલા માટે કાયદાઓ છે ત્યાં આ બધા લોકોને સારામાં સારી રીતે ઉપયોગી બને છે એનું રક્ષણ થઈ શકે છે હવે આપણે માત્ર નિષ્કર્ષ જોઈશું આ બધું અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે શા માટે કહ્યું છે એનું રક્ષણ શા માટે કરવામાં આવે છે તો કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગોના વિકાસ માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારની યોજનાઓ જે જુદી જુદી આપણે ઘણી બધી યોજનાઓ જોઈ તે યોજનાઓની અંદર અને તેના જે કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે આ બધા લોકોનું રક્ષણ જળવાઈ રહે એના માટેના કાર્યક્રમો થઈ રહ્યા છે જેના કારણે તે લોકોની સ્થિતિ જે છે નબળી સ્થિતિ હોય તો નબળી સ્થિતિમાંથી સારી પરિસ્થિતિમાં આવી શકે તેવી સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે કોના દ્વારા તો કે આપણા આવા જુદા જુદા કાયદાઓ દ્વારા અને સાથે તેની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓને આધારે તેની પરિસ્થિતિમાં સુધારો લાવી શકાય છે જેમાંના ઘણા લોકોને સામાજિક આર્થિક અને રાજકીય ક્ષેત્રે આ બધા લોકો જે છે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ તો એ લોકોને આગળ વધવાની તક પણ મળી રહે છે તો બસ આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ અસ્તુ